पाटण जिला भाजप कार्यालय खाते आज रोज जिला भाजप प्रमुख दशरथजी ठाकुर अध्यक्षस्थाने पत्रकार परिषद योजाई थी, जेमा इलेक्ट्रॉनिक और प्रिंट मीडिया पत्रकार मित्रों उपस्थित रहा था। केन्द्र में स्पष्ट बहुमती वाली भाजप सरकार ने सफलता 9 वर्ष पूरा थे, तरह आ 9 वर्ष में करवामां आवेली विकास की बातों ऐतिहासिक निर्णयों અને લોકઉપયોગી કાર્યોને લોકો સમક્ષ મૂકવા માટે જનસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજરોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। પત્રકાર પરિષદને સંબોધતા પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કેસી પટેલે જણાવ્યું કે ઘણા લોકો સમય બાદ કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતીવાળી સરકાર આવી છે। અગાઉની સરકાર જેટલા પક્ષોનું સમર્થન લઈને સરકાર બનાવતી હતી, જેમાં દેશનો વિકાસ નોંધાયો હતો, પરંતુ 2014થી કેન્દ્રમાં ભાજપની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર આવતા જ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કલમ 370, રામ મંદિર, તલાક, સ્વચ્છ ભારત અભિયાન સહિતના અનેક ઐતિહાસિક નિર્ણયો કર્યા છે। વિશ્વ ફલક પર દેશને ગૌરવ અપાવવાનું કામ દેશના વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે। આગામી 1 મહિના સુધી પાટણ જિલ્લામાં જનસંપર્ક અભિયાન અંતર્ગત જિલ્લા ભાજપ દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો કરવાના છે, તેવું તેમણે જણાવ્યું હતું। पत्रकार परिषद में पाटण जिला भाजप प्रमुख दशरथजी ठाकुर, महामंत्री भावेशभाई पटेल, रमेशभाई सिंधव, शहर भाजप प्रमुख किशोरभाई महेश्वरी, मीडिया संकलन हेमंतभाई तन्ना, पाटण लोकसभा मीडिया इंचार्ज गोविंदभाई प्रजापति सहित इलेक्ट्रॉनिक और प्रिंट मीडिया पत्रकारों उपस्थित रहा था। दरेक विषय, दरेक कार्यक्रम अने साथे साथ विधानसभा नी अंदर जुदा जुदा प्रकारना જે કાર્યક્રમોનું આયોજન થયું છે એના માટેની છેક નીચે સુધી બૂથ સુધીની તૈયારીઓ કરી છે। જુદા પ્રકારમાં જે કાર્યક્રમોનું આયોજન થયું છે તો બૂથમાં ઘર ઘરના સંપર્ક, શક્તિ કેન્દ્રમાં માન્ય નરેન્દ્રભાઈ મોદીનો સંવાદ, એમના વાર્તાલાપ, એ રીતે શક્તિ કેન્દ્રમાં મંડળના કાર્યક્રમો અનેક પ્રકારના, તો એ મંડળ સ્તરે કાર્યક્રમ થશે। ત્યાર પછી વિધાનસભાના જે કાર્યક્રમો છે એ વિધાનસભાના ક્ષેત્રમાં થશે, અને લોકસભાના કાર્યક્રમો નિશ્ચિત થયા છે તો એ પ્રકારેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। જે પ્રકારે આ 9 વર્ષમાં જે મુખ્ય વાતો એ ભારતને વિશ્વમાં જે માન સન્માન અને ભારત તરફ જે જોવાની દ્રષ્ટિ અને ભારતીયો તરફ જોવા માટેની જે દ્રષ્ટિ બની છે, એવા જે મહત્ત્વના કામો થયા છે તો એ 9 કામોમાં આયુષ્યમાન ભારત, જે સામાન્ય લોકોને પણ એ ખૂબ જરૂરી, અને જ્યારે આવું આકસ્મિક આરોગ્યનો વિષય આવતો ત્યારે અનેક લોકો દેવાદાર બનતા હતા, પોતાની જમીન, પોતાના ઘરબાર આ બધું જ એ ગીરવે મૂકતા અને કામ કરતા હતા, તો એના માટે આયુષ્યમાન ભારત યોજના, એવી રીતે આતંકવાદ માટે આપણા દેશ ઉપર ગમે ત્યારે ગમે તે માણસ ગમે તે જગ્યાએ હુમલા કરી દેતા હતા, દેશના અનેક રાજ્યોમાં અનેક સ્થાનો ઉપર આપણે ભૂતકાળમાં આતંકવાદના હુમલા આપણે જોયા છે, પરંતુ જ્યારે કાશ્મીરમાં જે પ્રકારે આપણા શહીદો સૈનિકોને બને સ્વચ્છ ભારતમાં એ દરેક ઘર સુધી એ પોતાના ઘરમાં સંડાસ એટલે સન્માન ઘર એ પ્રકારેનું વ્યવસ્થા એ આખા દેશમાં, એમાં વિશેષ કરીને બહેન દીકરીઓ અને શાળામાં પણ બહેન દીકરીઓ માટેના અલાયદા ટોયલેટની વ્યવસ્થા કરવાનું કામ એ નરેન્દ્રભાઈએ અને એના માટેનું જનજાગરણ અને એ સફળતાપૂર્વક કર્યું છે। એવી રીતે વર્ષોથી 500 વર્ષ કરતાં પણ વધુ સમયથી આપણી હિન્દુ સંસ્કૃતિ ભગવાન રામનું મંદિર એ જ્યાં એમનું જન્મસ્થાન હતું ત્યાં બને એના માટેની અનેક વખત અનેક આંદોલનો થયા અને અનેક લોકોએ એટલે લાખોની સંખ્યામાં લોકોએ શહીદી વહોરી, એ ભગવાન રામનું ભવ્ય મંદિર બને એ ભારતીય જનતા પાર્ટી એના દરેક મેનિફેસ્ટોમાં એક લખતું હતું અને એના માટે આંદોલન પણ કર્યું હતું, તો એના માટે 5 જજોની સુપ્રીમ કોર્ટની જે બેન્ચ હતી એને ચુકાદો પણ આપ્યો, માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એનું ભૂમિપૂજન કર્યું
અને 2024માં ભવ્ય રામ મંદિર નિર્માણ થશે એ પ્રકારે ભવ્ય રામ મંદિર કર્યું. મુસ્લિમ બહેનો જે લગ્ન કરતી હતી અને લગ્ન કર્યા પછી એ ત્રણ વખત